महाराज, बस शेर बड़ा लंबा दौड़ के रुक जाना है आगे, क्या करना, बाएं मुड़ करना है। તમને જાણીને નવાઈ લાગશે કે શું કાયદાનું ચુસ્તપણે પાલન કરાવતી પોલીસ શિક્ષક હોઈ શકે ખરી? સામાન્ય સંજોગમાં કોઈ પણ નાગરિક પોલીસને જોઈને કે પછી પોલીસ સ્ટેશનના દાદર ચડવાનું મુનાસિફ માનતા નથી, પરંતુ વડોદરાના નાગરિકો ભારે ઉત્સાહ સાથે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આવી પહોંચે છે. કારણ કે વડોદરા પોલીસે જ્યારે ટેકનોલોજીનો યુગનો સૂર્યોદય થયો ન હતો તેવા સમયે વાહન વ્યવહાર માટે ઉપયોગમાં લેવામાં આવતી શાહી સવારી એવી ઘોડેસવારીનો લોકોને શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ કર્યો છે. એક તરફ આજનું યુવાધન સુપર બાઇક્સ અને હાઈસ્પીડ બાઇકનો ઉપયોગ કરી રહ્યું છે, ત્યારે ઘોડેસવારીની કળા લુપ્ત ન થાય તેવી કાળજી વડોદરા પોલીસે લીધી છે. અમને પોલીસ ગ્રાઉન્ડ પરેડમાં બેઝિક તાલીમ આપવામાં આવે છે, બેઝિક હોર્સ રાઇડિંગ. એમાં ઘોડાની કેર કેવી રીતે લેવી, ઘોડાને રાઇડ કેવી રીતે કરવું, ઘોડાની સાથે ફ્રેન્ડલી બિહેવિયર કેવી રીતે કરવો, આ બધી વસ્તુ અમને શીખવાડવામાં આવે છે. અમે 3 મહિનામાં ઘોડો એને સેડલ વેડલ લગાવવાનું, કેવી રીતે એને રેડી કરવાનું, કેવી રીતે એને રાઇડ માટે રેડી કરવાનો, પછી અહીંયા લાવીને એને પહેલાં વોક કરાવવાનું, ટ્રોટ કરાવવાનું, એ પ્રકારની પરેડ હોય છે જે અમારે ફોલો કરવાની હોય છે અને જે અમને શીખવાડવામાં આવે છે. પ્લસ પરેડ પછી ઘોડાને કેર કેવી રીતે કરવાનું, એને લેટાવવાનું છે, પાણી પીવડાવવાનું છે, ગોળ ખવડાવવાનું છે, એને રિલેક્સ કરવાનું, એ બધું કામ અમને શીખવાડવામાં આવ્યું. ટેકનોલોજીના જમાનામાં જેવી બાઇક્સ અને સુપર બાઇક્સનો જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, એવામાં જે આ જે ઐતિહાસિક જે ઘોડાઓ છે અને હોર્સ રાઇડિંગ એવું બધું હતું જે ગાયકવાડી શાસનથી ચાલતા આવેલા છે, એનું ક્રેઝ ઓછું થતાં, પરંતુ આ જે વડોદરા હેડક્વાર્ટર્સની ત્યાં પોલીસ હેડક્વાર્ટર્સની ત્યાં આવી ઘોડાની ટ્રેનિંગ આપવામાં આવે છે. એ ઘોડાની ટ્રેનિંગ જ્યારથી શરૂ થતાં લોકોમાં આવી ભીડભાડ જોવામાં મળે છે અને યંગ જે જનરેશન છે એ ઘણી બધી ઉત્સુક છે કે હોર્સ રાઇડિંગ એક ફેશન પણ છે અને એક સ્પોર્ટ્સ પણ છે, તો બંનેનું સેમ જ અને જે પોલીસ ટ્રેનિંગ આપી રહી છે ઇટ્સ અ વેરી આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ બાય ધ પોલીસ ફોર્સ. વડોદરા શહેર પોલીસ દ્વારા માત્ર 4500 રૂપિયામાં 3 મહિનાનો ઘોડેસવારીનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થી અને સરકારી કર્મચારીઓને પણ 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઘોડેસવારી શીખવા માટે યુવાધનથી લઈને દરેક ઉંમરના નાગરિકો મોટી સંખ્યામાં પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આવી રહ્યા છે. આ કોર્સમાં તાલીમાર્થે આવનાર દરેક નાગરિકોને બેઝિક ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યારબાદ કેવી રીતે ઘોડેસવારી કરવી, ઘોડાને સવારી દરમિયાન કેવી રીતે કાબૂમાં રાખવા સહિતની દરેક બાબત શીખવાડવામાં આવે છે. સ્કૂલ ટાઈમથી જ ઘોડેસવારીનો એક શોખ હતો અને અત્યારના આધુનિક યુગમાં જે ઘોડા જોડેનું જે કનેક્શન બની શકે છે એ તમને બાઇક્સ છે અથવા જે બીજા સુપર વ્હીકલ્સ છે એ કનેક્શન્સ તમને આની જોડેના કનેક્શનનો જે પ્રેમભાવ છે એ નહીં આપી શકે. એટલે આ વડોદરા પોલીસ ફોર્સ દ્વારા જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે કે ભાઈ એક સિવિલાઇઝ વ્યક્તિ પણ આનો અનુભવ લઈ શકે છે, એની જે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે એ ટ્રેનિંગના બેઝ ઉપર અને અમારી જૂની બેચમેટ્સ જે હિસાબે રાઇડિંગ કરી રહ્યા છે જોતાં આ કોર્સમાં આગળ મજા જ આવશે એ બહુ શ્યોર હોય. હાલના માહોલની અંદર જે પોલીસને પ્રજાને જે પોલીસ પ્રત્યેનો ડર છે એ ડર નીકળવા માટે અને તેઓને સરળતાથી કોઈ પણ ઇસ્યુ બને કે કોઈ બનાવ બને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી શકે તે માટે તે હેતુથી પોલીસ અને પ્રજા વચ્ચેનો સમન્વય જળવાઈ રહે તે હિત માટે અમારા કમિશનર સાહેબના રાહદડી નીચે આ હોર્સ રાઇડિંગ સ્કૂલ સુરક્ષા સેતુ અંતર્ગત ચાલતી હોર્સ રાઇડિંગ સ્કૂલ ક્લબમાં તાલીમ આપવામાં આવે છે અને તેમને જાનવર પ્રત્યેનો પણ ડર નીકળી જાય અને તેમને અમારી પોલીસ તરફથી જે બેઝિકલી તાલીમ શીખવાડવામાં આવે છે તેના ઉપર પૂરતું ધ્યાન આપી અમે શીખવાડીશું. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.